गुड मॉर्निंग। नवयुग विद्यालय ने यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत छे। अपने मित्रों धोरण दस में सामाजिक विज्ञान जे प्रकरण नंबर 16 आर्थिक उदारीकरण अने वैश्विकीकरण जे रनिंग छे एमा अपने आर्थिक उदारीकरण जे पूरू करी चुकिया छे अने आजे अपने जे वात करवानी छे जे खानगीकरण विषे वात करवानी छे। खानगीकरण एटले शू पहला आपणे एनी व्याख्या समझीशू पछी एना लाभ कया कया छे अने एना गैरलाभ कया कया छे ए आपणे जोवाना छे। तो खानगीकरण एटले शू तो स्वाभाविक छे खानगीकरण एटले के एवी प्रक्रिया के जेमां राज्य हस्तकना जे उद्योगो होय औद्योगिक साहसोनी जे मालिकी जे छे अथवा तेनुं संचालन ध्यान राखजो राज्य हस्तकनी जे जाहेर साहसोनी मालिकी जे छे एनुं मालिकी अथवा संचालन खानगी क्षेत्र ने सौंपी देवामां आवे छे एने खानगीकरण कहीए छे। फरीवार खानगीकरण एटले एवी प्रक्रिया छे के जेमां जाहेर अथवा तो राज्य हस्तकना जाहेर साहसोनी मालिकी अथवा संचालन खानगी क्षेत्र ने सौंपी देवानी प्रक्रिया एटले खानगीकरण कहेवाय। खानगीकरण बे रीते थाय अथवा तो बे मार्गे थाय छे बराबर बे मार्गे थई शके। फरीवार तमे याद करी लो कि भाई खानगीकरण एटले शू खानगीकरण एटले एवी प्रक्रिया के जेमा राज्य हस्तकना जे औद्योगिक साहसो जे छे एनी मालिकी अथवा संचालन बेमांथी एक वस्तु जे खानगीकरण ने सौंपी देवानी प्रक्रिया ने खानगीकरण कहेवाय। जेम के भाई कोई पण एक जाहेर साहस होय जाहेर साहस आपणे जे एटले के भाई सरकारी जे संपत्ति छे बराबर હવે ધારો કે આપણે માની લઈએ કે સરકારી સંપત્તિમાં જમીન લઈ લઈએ આપણે તો જમીન જે છે એ સરકારની માલિકીની કહેવાય। હવે એમાં કોઈ કંપની સ્થાપિત કરવા માંગતો હોય કોઈ ઉદ્યોગપતિ જે હોય એ કંપની સ્થાપિત કરવા માંગતો હોય તો એમાં જો જે અથવા તો સરકારની માલિકીની જમીન પર એ માલિકી કોની કહેવાય સરકારની છે પણ એનું સંચાલન કોણ કરશે જે સ્થાપિત કરશે એનું સંચાલન કરશે બરાબર। આમાં એ રીતે બેમાંથી કોઈ પણ એક વસ્તુ જે ખાનગી જે ક્ષેત્ર હોય એને સોંપી દેવાની પ્રક્રિયા છે। જેમ કે મેં તમને વાત કરી કે ભાઈ ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં જે જાહેર સાહસોને જે સરકારી જે સાહસ હોય એટલે કે સરકારી જે સંપત્તિ છે કે ભાઈ સરકારી જે મૂડી છે એને જે ખાનગીકરણને સંચાલન અથવા માલિકી બેમાંથી કોઈ પણ એક વસ્તુ સોંપી દેવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ કહેવાય। ખ્યાલ આવ્યો? આમાં જે તમને વાત કરું આપણે જો ઇનકેસ એવું બને ભાઈ રેલવે જે ખાતું છે બરાબર જે રેલવેનું જે આપણું ખાતું છે એ સૌથી મોટો રેલવેનો ઉદ્યોગ જે છે એ આપણે ખાનગીમાં સોંપવું હોય તો બેમાંથી એક વસ્તુ સરકાર પોતાની પાસે રાખશે। જેમ કે ધારો કે જો સરકાર એની માલિકી રાખે તો રેલવેનું સંચાલન જે છે એ ખાનગીકરણને સોંપવું પડે। ખાનગીકરણ જો કરવામાં આવે તો રેલવેનું જો જે ખાનગીકરણ કરવામાં આવે તો સરકાર કેવી રીતનું કરશે કે ભાઈ સરકાર જે છે માલિકી પોતાની પાસે રાખશે અથવા સંચાલન પોતાની પાસે રાખશે અને જે ખાનગીકરણ છે એટલે ખાનગી જે માલિકી છે એ કોને આપવામાં આવશે એ સામેવાળાને। ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં બેમાંથી એક વસ્તુ સામેવાળાને આપવાની અને એક વસ્તુ પોતાની પાસે રાખે જે સરકાર છે એ। મેં તમને વાત કરી કે રેલવે જો આપવામાં આવે તો સરકાર જે છે માલિકી પોતાની પાસે રાખે અને સંચાલન જે છે ખાનગી ક્ષેત્રને આપી દે અથવા સંચાલન જે છે એ પોતાની પાસે રાખે સરકાર અને માલિકી જે છે એ ખાનગી ક્ષેત્રને આપી દે। એટલે આ રીતે જે આપણે સમજીએ તો વ્યાખ્યા તમને એકદમ સરળતાથી લાગે બરાબર। હવે આપણે જેના કેટલાક બે માર્ગે થઈ શકે એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે એમાં એક કે જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે। પહેલું જે છે આ ખાનગીકરણ જે બે માર્ગે થાય છે એમાં પહેલું જે છે કે ભાઈ જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત છે એટલે કે ત્યાં સરકાર માટે અનામત રાખેલા છે એ રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે। એ તો આપણે ઉદારીકરણમાં અગાઉ જોઈ ચૂક્યા હતા બરાબર કે ખાલી ત્રણ વિભાગ જે છે એ પોતાની પાસે રાખ્યા છે બાકી બધા એ ખાનગીકરણ માટે ખુલ્લા મૂકવામાં આવેલા છે જે આપણે વાત કરી હતી રેલવે સંરક્ષણ અને અણુ
બરુબાણું ક્ષેત્ર આ ત્રણ જે છે એ સરકાર પાસે રાખ્યા, બાકી બધા જે છે એ જાહેર સાહસો જે છે એ ખાનગીકરણ માટે ખુલ્લા મૂકવામાં આવેલા છે. એટલે એક માર્ગ એ થયો કે ભાઈ જે જાહેર સાહસ માટે અનામત રાખેલા છે એને જે ખાનગી વિભાગ માટે શું કરવું, ખુલ્લા મૂકવામાં આવે. અને બીજું બે માર્ગ કયા હતા, એ બીજું જે છે કે ભાઈ રાજ્ય હસ્તકની કંપનીઓ, ધ્યાન રાખજો કે રાજ્યના જે હાથમાં જે કંપની હોય એની જે રાજ્ય હસ્તક કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે. ખાસ ધ્યાન રાખજો કે જો ભાઈ જે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી, રાજ્ય હસ્તકની જે કંપનીઓ હોય એની માલિકી કોણ રાખે, રાજ્ય એટલે કે સરકાર જે પોતાની પાસે રાખે, અને સંચાલન જે છે એ કોણ આપી દે, ખાનગી કંપનીને સોંપે. અથવા સંચાલન રાજ્ય જે છે એ પોતાની પાસે રાખે અને માલિકી જે છે એ ખાનગી કંપનીને સોંપે. આમાં બે રીતે મેં તમને વાત કરી કે થઈ શકે, અથવા પોતાની પાસે માલિકી રાખે અથવા પોતાની પાસે સંચાલન રાખે. જો માલિકી રાખે તો સંચાલન ખાનગીને સોંપી દે, અથવા સંચાલન જો એ પોતે રાખે તો એ માલિકી જે એ સામેવાળાને એટલે ખાનગીને સોંપી દે. આમાં તમારે એકદમ સરળતાથી યાદ રાખો કે ભાઈ ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જે છે કે જેમાં રાજ્ય હસ્તકના જે ઔદ્યોગિક સાહસો જે છે એમાં માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયાને ખાનગીકરણ કહેવાય છે. ખાનગીકરણ બે માર્ગે થઈ શકે, એક જાહેર સાહસ માટે જે અનામત રાખ્યા હતા એ ખાનગી માટે ખુલ્લા મૂકવા, અને બીજું જે છે કે ભાઈ જે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી પોતાની પાસે રાખે રાજ્ય તો સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપે અથવા તો ખાનગી કંપનીને આપે, અથવા કે ભાઈ સંચાલન જે છે એ રાજ્ય પોતાની પાસે રાખે તો અથવા માલિકી ખાનગી કંપનીને સોંપે. એટલે બે માંથી એક વસ્તુ પોતાની પાસે રાખે એ આપણે અહીંયા સમજવાનું હતું. બરાબર, ખાનગીકરણ જે છે આટલું સમજો એટલે તમારે આરામથી જે પ્રશ્ન જે પણ પ્રકારે પૂછાય આટલું લખો એટલે તમારે પૂરા માર્ક્સ મળી જાય. હવે એને લાભ અને ગેરલાભ જોવાના છે. તો ભાઈ ખાનગીકરણના પહેલાં તો આપણે લાભો જોઈએ કે કયા કયા લાભો થયા છે. તો એમાં એક જે છે કે ભાઈ ખાનગીકરણની નીતિને કારણે દેશમાં જે ઉદ્યોગ ક્ષેત્રે ખાનગીકરણની નીતિને કારણે દેશમાં જે ઉદ્યોગ ક્ષેત્રે જે ઉદ્યોગ સ્થાપવાની પ્રક્રિયા છે એ ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમો એટલે ઉત્પાદન કરવાવાળા જે એકમો છે એ સંખ્યામાં વધારો થયો. આપણે જોયું કે ભાઈ ભારતમાં 18 કંપનીઓની સ્થાપના થઈ છે, એટલે કે ભાઈ ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જે શરૂઆતના સમયમાં એટલા ઓછા હતા એ પછી જ્યારે ખાનગીકરણ થવા લાગ્યું એ પછી કંપનીઓની ભરમાર લાગી ગઈ છે આપણે અહીંયા. બરાબર, અઢળક પ્રમાણમાં કંપનીઓ અહીંયા સ્થપાઈ છે. બીજા નંબરે જો ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓનો વધારો થયો છે. આમાં જે લાભ છે એ બીજો લાભ કયો છે, મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં જે વપરાશી વસ્તુઓ જે છે આપણી પાસે એમાં વધારો થયો છે. બરાબર, ત્રીજો નંબરનું જે છે એ જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્ર જે એટલે કે જે સરકારી એકમો છે એનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં, આ વસ્તુ બહુ ખાસ ધ્યાન છે રાખવા જેવી છે કે ભાઈ કાર્યક્ષમતામાં સુધારો થયો છે. બરાબર, સ્વાભાવિક છે સરકાર જેનું સંચાલન કરતી હોય તો એનું સંચાલન તમે જોઈ શકો છો કે કેવી રીતે સંચાલન કરે છે. બરાબર, કે ભાઈ તો એમાં લેરી લાલા ચાલે, 9 વાગ્યાનો ટાઈમ 10 વાગે જાઓ તો પણ ચાલે. બરાબર, 8 વાગ્યાનો ટાઈમ 9 વાગે જાઓ તો પણ ચાલે. એટલે કામ 8 કલાક કરવાનું, 1 કલાક એમાં એ ઊંઘવામાં પછી જમવામાં એ રીતે ટાઈમ બગાડે તો પણ એ સરકાર જો પોતાની પાસે રાખતા હોય તો એ ચાલતું હોય છે. જ્યારે જે ખાનગીકરણ થઈ જાય એટલે કે ભાઈ સંચાલન જો ખાનગીકરણ કરતું હોય તો સ્વાભાવિક છે કે જો તમે 8 વાગ્યાનો ટાઈમ આપ્યો અને 8:01 જાઓ એટલે તરત જ તમને એમ કહી દે કે ભાઈ બીજા દિવસે તમે તમારા પોતાના ઘરે જ રહો એમ. બરાબર, એટલે સ્વાભાવિક છે કે એમાં ટાઈમો ટાઈમ જાય, જેટલી કલાકનો વર્ક કરવાનો છે એટલો કલાક તમારે વર્ક કરવું પડે. એટલે આમાં શું થાય, કાર્યક્ષમતામાં વધારો થાય કે સુધારો થાય. આ જે પોતાની કાર્યક્ષમતા જે છે એ સુધારો થાય એટલે સ્વાભાવિક છે કે ભાઈ ઉત્પાદનમાં પણ વધારો થાય, કાર્યક્ષમતા સુધરે ઉત્પાદન વધે. બરાબર, આ જે છે એ મહત્વનું છે. કહ્યું કે ભાઈ જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. બરાબર, એટલે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરને સોંપવામાં આવે તો આપણે જે લેરી લાલા કરીએ છીએ એ થઈ શકે નહીં. ટાઈમ ટુ ટાઈમ જેટલું કામ સોંપવામાં આવે એટલું કામ પરફેક્ટ રીતે કરવું પડે. બરાબર, હવે આ એના લાભ થયા. લાભ એક લાભ કયો હતો કે ભાઈ ઉત્પાદકીય ક્ષેત્ર જે છે એકમોની સંખ્યામાં વધારો, ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો.
बीजा नंबरे जे छे मूड़ीगत अने वपराशी वस्तुओमां जे छे ए वधारो थयो, उत्पादनमां शुं थयो वधारो, मूड़ीगत अने वपराशी उत्पादनमां वधारो थयो। त्रीजु कार्यक्षमतामां सुधारो, केम केम के खानगीकरणना जे जाहेर शासनना एकमोनी जे कार्यक्षमता जे खानगीकरण थवाथी ए कार्यक्षमतामां सुधारो थयो। हवे एना गैरलाभो पण केटलाक छे, तेनो एक गैरलाभ आपणे जोईए तो भाई के खानगीकरणने कारणे आर्थिक सत्तानुं केन्द्रीकरण थयुं छे। आर्थिक सत्तानुं शुं थाय? केन्द्रीकरण थाय। आर्थिक एटले के भाई पैसानी केन्द्रीकरण थाय, रुपियानुं एकत्र एटले के भाई रुपियो एक जग्याए वधारे रोकाय, एटले के भाई एक व्यक्तिना अथवा तो एक ज सेक्टरमां वधारे पैसो रोकाय। हवे जो जे जेनी पासे रुपियो वधे तो एनी प्रोडक्टो जे छे એ ઇજારાશાહી, ઇજારાશાહી મેં તમને વાત કરી કે ઇજારાશાહીને વેગ મળે, બરાબર। અત્યારે આપણે જોઈએ કે ભાઈ જે જીઓની જ વાત કરીએ, જીઓ જે કંપની છે જે એના કારણે જો પહેલાં જે શરૂઆતમાં હતી એ વોડાફોન છે, આઈડિયા છે, બરાબર, એરટેલ છે, એ બધી કંપનીઓ મેં તમને વાત કરી કે શરૂઆતમાં એ હતી, બરાબર। પછી જ્યાં જીઓ આવ્યું, જીઓ આવતા જ સીધું જ એ જીઓને પહેલાં સસ્તા કિંમતે આપી અને અત્યારે હાલ એમના જેટલા જ કિંમતો છે, છતાં પણ લોકો શું છે ઇજારાશાહીને કારણે, મેં તમને વાત કરી કે અત્યારે લોકો જીઓ વધારે વાપરે છે, બરાબર। એટલે અત્યારે જીઓની આપણે કાળમાં જોઈએ તો એ ઇજારાશાહી કહેવાય, બરાબર। એટલે કે આ ઇજારાશાહીને વેગ મળે કે જે જગ્યાએ સત્તાનું કેન્દ્રીકરણ થાય, બરાબર, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થાય તો ત્યાં ઇજારાશાહીને વેગ મળે છે। બીજું એનો ગેરલાભ એ છે કે ભાઈ નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી, નાના જે ગૃહ ઉદ્યોગો છે એનો વિકાસ જે યોગ્ય રીતે થઈ શક્યો નથી। આમાં નાના ગૃહ ઉદ્યોગો હોય એને કોઈ ખાનગીકરણનો લાભ થતો નથી, બરાબર। માત્ર જે મોટા ગૃહ ઉદ્યોગો છે, ભાઈ મોટા ઉદ્યોગો છે, એમને જ લાભ મળ્યો છે, બરાબર। બીજું પહેલું શું હતું? આર્થિક ક્ષેત્રનું કેન્દ્રીકરણ, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો। બીજા નંબર જોઈએ તો નાના જે ગૃહ ઉદ્યોગો છે એનો વિકાસ થયો નથી, માત્ર શું થઈ શક્યો છે? મોટા ઉદ્યોગોનો લાભ મળ્યો છે। અને ત્રીજું હવે સ્વાભાવિક છે ભાઈ ખાનગીકરણને કારણે ભાવ અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે, બરાબર। ભાવ વધારાનું કેમ કે જો સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર હોય તો એની કાર્યક્ષમતા વધારે માંગતો હોય તો ભાઈ એના કાર્યક્ષમતા જે સુધરે, બરાબર, તો પ્રોડક્ટ સુધરવાની છે, પ્રોડક્ટ સુધરે તો સ્વાભાવિક છે કે ભાવ પણ વધવાનો છે, ભાવ વધારાની સમસ્યા સર્જાય। કેમ કે પ્રાઇવેટવાળો જેની ઈચ્છા પડે એ પ્રમાણે એ ભાવ નક્કી કરતો હોય, એ પ્રમાણે ભાવ નક્કી કરી અને પછી એ બજારમાં વેચે તો એ ભાવ વધારાની સમસ્યા વધે। અને બીજું વસ્તુ એ પણ છે કે ભાઈ કોમ્પિટિશન થાય તો એ આ અંકુશમાં લાવી શકાય, પણ કોઈ ઇજારાશાહી જેવું હોય તો એ ભાવ વધારો થાય જ, અને ભાવ વધારો એ સમસ્યા ઊભી કરે, બરાબર। અત્યારે હાલ આપણે જોઈએ તો કે ભાઈ ભાવ વધારાની સમસ્યા સર્જાયેલી છે, બરાબર। આ રીતે આપણે મિત્રો જો કે ભાઈ ખાનગીકરણ અને ખાનગીકરણની વ્યાખ્યા જોઈ, એ બે માર્ગે થાય છે। અહીંયા જોયું આપણે ભાઈ ખાનગીકરણ લાભો કયા છે અને એના ગેરલાભો કયા છે। હવે આગળના જે વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાની છે એ વાત કરીશું આપણે વૈશ્વિકીકરણની, અને વૈશ્વિકીકરણની અસરો, એના લાભ અને ગેરલાભ વિશે વાત કરીશું।